नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई-लर्निंग सिस्टम માં સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, જેમાં આપણે છે લાસ્ટ લેક્ચરમાં મિત્રો એક દાખલો કર્યો હતો. ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો અને દેવોનો નિકાલ કેવી રીતના થાય તેંગેનો દાખલો કર્યો હતો. એની અનનોન છે, તમે દાખલો અને અનનોન છે એ ચોપડામાં લખેલી જશે. ચોખવટ કરીને પ્રશ્નમાં કીધેલું હોય કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી રીત જણાવો, ત્યારે આ રીતનો ઉપયોગ થશે. જો કાંઈ ન કીધું હોય તો પહેલી રીતનું છે વ્યાખ્યા કે એનો અર્થ લખવાનો થાય. જો એમ કીધું હોય કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી રીત સમજાવો, ત્યારે આ રીત સમજાવવાની. જો કાંઈ નથી કીધું તો પહેલી રીત મુજબ છે એ અર્થ કે એનો વ્યાખ્યા છે એ થશે. હવે જોઈએ બીજી રીત. માલ મિલકત નિકાલ ખાતું એટલે શું? બીજી રીત એટલે શું? તો કે ભાગીદારી પેઢીના વિસર્જન થાય ત્યારે મિલકતો અને દેવાઓનો નિકાલ ટુકડે ટુકડે થાય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે પ્રશ્ન તરીકે એક માર્કમાં પૂછાઈ શકે કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી રીતનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો અને દેવાઓનો નિકાલ ટુકડે ટુકડે થાય ત્યારે બીજી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? તો કે આ પદ્ધતિમાં તો કે તમામ મિલકતો અને દેવાઓના બધાના ખાતા તૈયાર કરવામાં આવે. એનો મતલબ એવો કે જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે પાકા સર્વેમાં જેટલી મિલકતો હોય એ મિલકતોના બધાના ખાતા ડ્રો કરવાના, એમાં બાકી આગળ લાવ્યા તરીકે લખવાનું, એવી રીતના દેવાના ખાતા તૈયાર કરવાના. મિલકતો અને દેવાના બધાના ખાતા તૈયાર થશે. હવે જ્યારે મિલકતો વેચતા ઉપજ મળે, જ્યારે મિલકત વેચાય ત્યારે ઉપજ મળે, ત્યારે જે તે મિલકત ખાતે શું થશે? જમા. કારણ કે આપણે મિલકતનું ખાતું ખોલ્યું હોય ત્યારે ઉધાર બાજુ લખ્યું, બાકી આગળ લાવ્યા. જે વેચાય ત્યારે શું કરવાનું? જમા કરવાનું. પછી ખાતું બંધ કરવાનું, તફાવતની રકમ જે નફો કે નુકસાન આવે એ ક્યાં લઈ જવાની? માલ મિલકત નિકાલ ખાતે. સપોઝ કે આપણા પાકા સર્વેમાં છે એ મિલકતો જમીન મકાન 5000 છે, તો આપણે ખાતું તૈયાર કર્યું જમીન મકાન, ઉધાર બાજુ લખ્યું, બાકી આગળ લાવ્યા 5000. હવે હવાલામાં એમ કીધું કે જમીન મકાન છે 6000 ની ઉપજ, જમીન મકાન ની ઉપજ મળી, તો આપણે જમા બાજુ લખશું રોકડ ખાતે 6000. ખાતું બંધ કરો, તફાવતની રકમ જે ઉધાર બાજુ મળશે એ તફાવતની રકમ ક્યાં લઈ જવાની? માલ મિલકત નિકાલ ખાતે. એવી જ રીતના જયારે દેવું ચૂકવાય ત્યારે જે તે દેવા ખાતે શું કરવાનું? ઉધાર. કારણ કે દેવાની બાકી જમા હોય એ ચૂકવાય ત્યારે ઉધાર થાય, અને પછી જે તફાવતની રકમ મળે એ લઈ જવાની ક્યાં? તો કે માલ મિલકત નિકાલ ખાતે. ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતું શું થશે? બંધ થાય. બધા મિલકતો અને દેવાના ખાતા બંધ થઈ ગયા, એની તફાવતની રકમ લખી માલ મિલકત નિકાલ ખાતે. હવે તો કે માલ મિલકત નિકાલ ખાતું બંધ થશે, હવે એની તફાવતની રકમ છે એ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે, એની જે તફાવતની રકમ મળે એ લઈ જવાય રોકડ ખાતે, રોકડ કે બેંક ખાતે, અને છેલ્લે રોકડ કે બેંક ખાતું શું થશે? સર્વર. રેડી? આ પ્રમાણે છે એ બીજી રીત મુજબ દાખલો થાય. તો આપણે એમ કહીએ કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી રીત સમજાવો, તો પહેલા એનો ક્યારે એનો ઉપયોગ થાય, પછી તમામ મિલકતો અને દેવાના ખાતા ખોલવામાં આવે, મિલકતો જ્યારે ઉપજ મળે ત્યારે એના ખાતે જમા, તફાવતની રકમ માલ મિલકત નિકાલ ખાતે, દેવું જ્યારે ચૂકવાય ત્યારે જે તે દેવા ખાતે ઉધાર, તફાવતની રકમ માલ મિલકત નિકાલ ખાતે, છેલ્લે માલ મિલકત નિકાલ ખાતું બંધ થાય, તફાવતની રકમ લઈ જવાય મૂડી કે ચાલુ ખાતે, મૂડી કે ચાલુ ખાતું બંધ થાય, તફાવતની રકમ લઈ જવાય રોકડ ખાતે, અને છેલ્લે રોકડ ખાતું છે એ બંને બાજુનો સરવાળો સરખો મળે. તો આટલા પોઈન્ટ છે. આપણે 3 માર્કમાં જો ક્વેશ્ચન પૂછાય તો આપણે આટલા પોઈન્ટ લખવાના હોય. ક્લિયર? તો હવે આનો છે એ તફાવત પણ ઘણીવાર આપણને પૂછાઈ ગયેલો છે કે માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ રીત અને બીજી રીત. તો પ્રશ્ન તમારે છે આવી રીતના લખવાનો રહેશે, તફાવત આપો. માલ મિલકત
निकाल खाता नी प्रथम रीत अने बीजी अथवा प्रथम पद्धति अने बीजी पद्धति बराबर आखा चोपड़ा में छे तमारे बे एक पेज ना बे भाग करवाना आशियानो क्रम आवी जशे। हवे आनो तफावत जो तमने त्रण मार्क में पूछाय तो ओछा ओछा बने बाजु त्रण त्रण मुद्दा तो लखवा ज पड़े। तो क्या लखशो तो के पहेलो एनो अर्थ आवशे ज्यारे एक ही साथे समग्र धंधो एटले के मिलकतो अने देवो वेचाय ત્યારે પ્રથમ રીતનો ઉપયોગ થાય પડી પ્રથમ રીતમાં લખી બીજી રીતમાં જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો અને દેવોનો નિકાલ ટુકડે ટુકડે થાય ત્યારે બીજી રીતનો ઉપયોગ થાય પેલો મુદ્દો થઈ ગયો। ત્યાર પછી આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા માટે છે એ મિલકતોના ખાતા બંધ કરવામાં આવે છે કૌંસમાં રોકડ બેંક સિવાય તમામ મિલકતોના ખાતા શું કરવામાં આવે છે બંધ કરવામાં આવે। ત્યારે બીજી પદ્ધતિમાં આ પદ્ધતિમાં મિલકતો વેચતા વેચતા મિલકતોના ખાતાની બાકી છે એ જે વધે નફો કે ખોટ એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે। એવી જ રીતના આ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જવાય છે આ પદ્ધતિમાં। તો કે દેવાનું ખાતું ખોલવામાં આવે છે પણ દેવું જ્યારે ચૂકવાય ત્યારે એની તફાવતની રકમ જે વધશે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે। આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા તો કે બંધ કરવામાં આવે જ્યારે બીજી પદ્ધતિમાં તો કે મિલકતો અને દેવાના ખાતા ખુલ્લા રાખવામાં આવે છે એટલે કે ખાતા તૈયાર કરવામાં આવે તો કે ક્યારે બંધ થાય તો કે મિલકતો વેચે ત્યારે અને દેવું ચૂકવાય ત્યારે। તો આ પ્રમાણે છે આટલા મુદ્દાઓ છે તમારે લખવાના રહેશે। તો તમારે છે એ જે તમે છેલ્લો એક દાખલો ઉદાહરણનો કરેલો છે એની આમનોન લખેલી છે એના પછી હેડિંગ આપવાનું રહેશે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ તમને સ્લાઇડમાં જેટલા પોઈન્ટ આપેલા છે એ લખી લેવાના રહેશે પછી ક્વેશ્ચન કરી લખવાનું રહેશે તફાવત આપો એક પેજના બે ભાગ કરી હાસ્યમાં ક્રમ અને એના મુદ્દાઓ છે લખવાના રહેશે। તો જોઈએ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી રીત એ પ્રમાણેનો એક દાખલો કરી આપણે પહેલી રીત મુજબનો એક દાખલો કર્યો હવે એવો જ એક બીજો દાખલો છે બીજી રીત મુજબનો એક ઉદાહરણ કરીએ। ઉદાહરણ નંબર 3 છે તમારી ચોપડીના પેજ નંબર 295 પર આપેલા છે। હવે એની એના અર્થ મુજબ મિલકતો અને દેવાનો નિકાલ ટુકડે ટુકડે થતો હોય ત્યારે બીજી રીતનો ઉપયોગ થાય પણ આ દાખલો ક્યારે થાય તો કે જ્યારે ચોખવટ કરીને આપણે દાખલામાં કીધેલું હોય અથવા પ્રશ્નમાં ચોખવટ કરીને કીધું હોય ત્યારે જ એનો અર્થ આપણે લખવાનો રહેશે। જોઈએ ઉદાહરણ નંબર 3 જે તમારી ચોપડીના પેજ નંબર 295 પર આપેલા છે ચોપડી સામે રાખજો અને કેલ્ક્યુલેટર છે એ પાસે રાખજો જેથી કરીને ગણતરી કઈ રીતના થાય છે આપણને ખબર પડે। રકમ વાંચું છું જાનવી એસા અને જ્વલિત 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું વિસર્જન થયું તે દિવસે તેમની પેઢીનું પાકું સર્વેયું નીચે મુજબ છે આપણને પાકું સર્વેયું આપેલું છે રકમ સ્વરૂપે હેડી જવાબદારીઓ મિલકતો ત્યાર પછી સૌથી છેલ્લે એવું કીધું છે કે માલ મિલકત નિકાલ ખાતું બીજી પદ્ધતિએ તૈયાર કરો તો ચોખવટ કરી કીધું છે ચોખવટ કરીને કીધું હોય ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ થાય આમાં આપણે કીધું છે। પહેલા સૌપ્રથમ જે બાકીઓ છે એના ખાતા આપણે તૈયાર કરીએ પહેલા મૂડી છે એટલે મૂડી ખાતું આપણે તૈયાર કર્યું જ છે તો મૂડી ખાતામાં જમા બાજુ લખી નાખી 50,000, 30,000 અને 20,000 જમા બાજુ આવશે બાકી આગળ લાવ્યા 50,000, 30,000 અને 20,000 કડી સૌપ્રથમ છે પાકા સર્વેમાં જોઈ લેવાનું જેટલી બાકીઓ આપેલી છે બધાના ખાતા તૈયાર કરવાના જેમ કે મૂડી છે એટલે આપણે મૂડી ખાતું તૈયાર કર્યું છે પછી પરચુરણ દેવા છે એટલે પરચુરણ દેવાનું ખાતું તૈયાર કર્યું છે પરચુરણ મિલકતો છે તો પરચુરણ મિલકતોનું ખાતું તૈયાર કર્યું છે રોકડ બેંક છે તો રોકડ બેંક ખાતું તૈયાર કર્યું છે અને માલ મિલકત નિકાલ ખાતું આવે એટલે કે જેટલી મિલકતો આપેલી હોય એટલા મિલકતોને ખાતા તૈયાર થાય દેવું આપેલું છે દેવાને ખાતા તૈયાર થાય અને ફરજિયાતમાં તો કે માલ મિલકત નિકાલ ખાતું આવે મૂડી ખાતું આવે અને રોકડ બેંક ખાતું આવે બાકી મિલકતો હોય એના ખાતા આવે દેવા હોય એના ખાતા પણ આવે। ત્યાર પછી આપેલું છે પરચુરણ દેવા 50,000 તો પરચુરણ દેવામાં જમા બાજુ લખી નાખી બાકી આગળ લાવ્યા કારણ કે દેવાની બાકી હંમેશા જમા હોય છે તો પરચુરણ દેવાઈ પાસે 50,000 અને લખશું 50,000। ત્યાર પછી સામેની બાજુ પરચુરણ મિલકતો આપેલી છે 1,48,000 તો મિલકતોના ખાતામાં ઉધાર બાજુ લખીએ બાકી આગળ લાવ્યા
1,48,000 ત્યાર પછી આપેલું છે રોકડ બેંક રોકડ સિલક તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખીએ બાકી આગળ લાવ્યા કેટલા આપ્યા છે તો કે 2000 રૂપિયા અહીં લખી નાખી 2000 હવે જો હવાલા આપેલા છે કે હવાલાની અસર આપણે આપીએ પહેલો હવાલો છે પરચુરણ મિલકતોના 1,58,000 ઉપજ્યા જો ઉપજ મળે ધંધામાં રોકડ આવશે તો પહેલા તો પરચુરણ મિલકતોમાં લખી નાખી રોકડ ખાતે કેટલા ઉપજ મળે છે જોવો જોઈએ શું કીધું છે 1,58,000 તો એ લખું 1,58,000 આટલી આપણને ઉપજ મળે છે તો ધંધામાં રોકડ આવી હશે તો રોકડ બેંક ખાતામાં બીજી અસર થશે ઠડી તો રોકડ બેંકમાં છે આપણે અહીંયા જમા બાજુ રોકડ બેંક આવે તો અહીં લખી નાખી પરચુરણ મિલકતો ખાતે કેટલી ઉપજ મળી તો કે 1,58,000 ભઈ આની ઉપજ મળી ગઈ આ ખાતો આપણે ક્લોઝ કરીએ અહીં આવશે 1,58,000 અહીં લખી નાખી 1,58,000 જોજે તફાવતની રકમ કેટલી મળશે તો કે સરવાળો બાદ બાકી કરો એટલે તફાવતની રકમ મળશે 10,000 રૂપિયા રેડી અહીંયા 10,000 તફાવત આપણે કીધું હતું કે તફાવતની રકમ ક્યાં લઈ જવાય તો કે માલ મિલકત નિકાલ ખાતે અને કે ભાઈ નફો અહીં લખી નાખી માલ મિલકત નિકાલ ખાતે અહીંયા ઉધાર બાજુ અહીંયા જમા બાજુ લખી નાખી પરચુરણ મિલકતો ખાતે કેટલા તો કે નફો મળ્યો 10,000 રૂપિયા આ પરચુરણ મિલકતનું ખાતું બંધ થઈ ગયું ખડી આપણે પહેલા શું કર્યું તો કે રોકડ ઉજી હતી એને લખો રોકડ ખાતે એ બીજી અસર અહીંયા આપી દીધી આ ખાતું બંધ કર્યું આ બાજુ તફાવતની રકમ છે એ અહીંયા મળશે આ બાજુનો ટોટલ વધુ છે તફાવત મળી એ ક્યાં લઈ જવાની તો કે માલ મિલકત નિકાલ ખાતે અહીંયા ઉધાર તો અહીંયા જમા ખડી એવી જ રીતના હવાલા નંબર 2 જોઈએ દેવ 10% વટાવે ચૂકવ્યું જોજી 10% વટાવે ચૂકવી દીધું હવે દેવ કેટલું બોલે છે તો કે 50,000 હવે ચૂકવાય છે તો અહીં લખશો રોકડ ખાતે 10% વટાવે જોજી 50,000 ના 10% એટલે 5,000 વટાવ મળ્યો તો ચૂકવા કેટલા હશે તો કે 45,000 તો અહીં લખીએ 45,000 હવે અહીંયા ઉધાર છે તો અહીંયા આવશે જમા બાજુ રોકડ બેંકમાં અહીં લખી નાખી પરચુરણ દેવા ખાતે કેટલા તો કે 45,000 આ બે અસર થઈ ગઈ હવે આ ખાતું કરશું આપણે બંધ આ બાજુનો તફાવતની રકમ આવશે અહીંયા ટોટલ વધુ છે 50,000 અહીંયા લખશું 50,000 તફાવતની રકમ 5,000 આ ક્યાં લઈ જશો તો કે માલ મિલકત નિકાલ ખાતે ખડી અહીંયા ઉધાર છે તો અહીંયા જમા અહીં લખશો પરચુરણ દેવા ખાતે કેટલા તો કે 5,000 આ પ્રમાણે છે એ પરચુરણ દેવાનું ખાતું બંધ થયું ત્યાર પછી ત્રીજો વાળો પેઢીના છેલ્લા 2 વર્ષના સરકારી કરવેરા 3,000 ચૂકવ્યા જે ચોપડે બતાવે ચોપડે નોંધેલ નથી ચૂકવ્યા જે કઈ ચૂકવણી થાય ઉધાર બાજુ આવશે તો પહેલા અહીં લખી નાખે રોકડ ખાતે હવે પહેલા વિસર્જન ખર્ચ આવે તો પહેલા વિસર્જન ખર્ચની જગ્યા બાકી રાખ દે અહીંયા કરવેરા છે તો અહીં લખી નાખી સરકારી કરવેરા સરકારી કરવેરા 2 વર્ષના ચૂકવ્યા કેટલા ચૂકવા છે તો કે 3,000 રૂપિયા તે લખી નાખી 3,000 હવે અહીંયા ઉધાર છે તો આમાં જમા બાજુ તો અહીં લખી નાખી માલ મિલકત નિકાલ ખાતે સરકારી કરવેરા કેટલા તો કે 3,000 રૂપિયા 2 અસર થઈ ગઈ એક અસર અહીંયા બીજી અસર અહીંયા ત્યાર પછીનો હવાલા નંબર નેક્સ્ટ
विसर्जन खर्च 2000 થયો તો અહીંયા લખશું પહેલો જ ખર્ચ કયો ચૂકવાય તો કે વિસર્જન ખર્ચ પહેલો તો કે 2000 બીજી અસર અહીં આપી દે વિસર્જન ખર્ચ 2000 ત્યાર પછી જો હવે કઈ હવાલાઓ બાકી નથી આ ખાતું ક્લોઝ થઈ ગયું આ ખાતું ક્લોઝ થઈ ગયું હવે આ ખાતું બંધ કરીને અહીંયા લઈ આવશો બાકી એટલે આ ખાતું બંધ થશે એની બાકી અહીંયા લઈ આવશો એટલે આ ખાતું પણ બંધ થશે તો પહેલા માલ મિલકત નિકાલ ખાતું છે આપણે બંધ કરીએ જો આ બાજુનો સરવાળો વધુ છે અહીંયા 5 જ છે આ બાજુનો સરવાળો વધુ થશે અહીંયા આવશે 15000 અહીંયા દર્શાવીએ 15000 તફાવતની રકમ 15 માંથી 5 બાદ કરો એટલે તફાવતની રકમ મળશે 10000 આ ક્યાં લઈ જવાય તો કે ભાગીદારોના મૂડી ખાતે જો આપણને શરૂઆતમાં છે તે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 5:3:2 આ પ્રમાણે 10000 ને વેચીએ 5 × 3 = 2 = 10 લખતા છે જાનવી યશ અને જોલે તો 5000 3000 અને 2000 અહીંયા ઉધાર છે તો આ બાજુ આવશે ક્યાં તો કે જમા તો અહીંયા લખી નાખી માલ મિલકત નિકાલ ખાતે પહેલા તો કે 5000 3000 અને 2000 આ ખાતું આપણે કરીએ ક્લોઝ અહીંયા આવશે 55000 અહીં આવશે 33000 અહીં આવશે 22000 આ બાજુ દર્શાવીએ તફાવત પણ ઈજ આપણને મળશે 55000 33000 અને 22000 તફાવત પણ ઈજ 55000 33000 અને 22000 અને આપણે ક્યાં લીધાશું તો કે રોકડ પબ્લિક બેંક ખાતે અહીંયા ઉધાર તો અહીંયા લખશું જમા અહીં લખી નાખી ભાગીદારોના મૂડી ખાતે જાનવી યશ અને જ્વલિત ત્રણેય રકમ લખી નાખી 55000 33000 આ બાજુનો સરવાળો 1,58,000 તો આ બાજુ પણ એટલા જ હોવા જોઈએ કન્ફર્મ કરી લેવાનું 45000 પ્લસ 3 × 2 = 5000 પ્લસ 30000 પ્લસ 22000 પ્લસ 50000 તો આ પ્રમાણે છે તે 55 × 2 = 60 આવશે 60 1,58,000 × 1,60,000 આ બાજુ પણ 1,60,000 તો આ પ્રમાણે છે 55 + 33 + 22 બરોબર એટલે 5 × 3 = 1,01,010 1,45,000 × 5 = 50,000 × 10 = 60 1,60,000 તો આ પ્રમાણે છે એ બંને બાજુનો સરવાળો છે એ છેલ્લે સરખો મળવો જોઈએ તો આ પદ્ધતિનો ઉપયોગ છે ફરીથી ક્યારે કરવાનો હોય તો કે જ્યારે દાખલામાં ચોખવટ કરીને કીધું હોય કે માલ મિલકત નિકાલ ખાતું બીજી રીતે બીજી પદ્ધતિએ તૈયાર કરો
ત્યારે શું કરવાનું? તો કે જેટલી મિલકતો અને દેવા છે બધાના ખાતા તૈયાર કરવાના, જ્યારે મિલકતોની ઉપજ મળે ત્યારે છે એ એ ખાતું બંધ કરી તપોતની રકમ અહીંયા લઈ જવાની, દેવ ચૂકવાય ત્યારે છે એ ખાતું બંધ કરી તપોતની રકમ લઈ જવાની. એ પ્રમાણે મિલકતો અને દેવાના બધાના ખાતા તૈયાર થાય છે. આ પદ્ધતિની સમજૂતી એટલે કે વિધાન તરીકે પૂછાઈ શકે કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી રીત સમજાવો, અથવા તફાવત પૂછાઈ શકે કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની પ્રથમ રીત અને બીજી રીત જે આપણે છે એ જોઈ ગયા, એ પ્રમાણે છે એ પૂછાઈ શકે. તો તમારે છે હોમવર્કમાં છે એ આ રીતની માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી રીતની સમજૂતી એનો તફાવત અને દાખલો છે એ તમારા ફેરબુકમાં છે તમારે લખી લેવાનો રહેશે. આની સાથે આપણે છે એ આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરી છે. આ ચેપ્ટર છે આપણું પૂર્ણ થઈ છે. અહીંયા જેટલું આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એમ હતું એ બધું જ આપણે કહ્યું, જેમ કે અમનોન બરાબર લીઠામાંથી અમનોન માટેના નિયમો થિયરી બધું સમજા. અમનોનના છે ત્રણ દાખલા કર્યા, ઉદાહરણ પહેલું સ્વાધીનો પાંચમો છઠ્ઠો, એના ખરા ખોટા આપણે કર્યા, તફાવત પણ એક કર્યો, એનો એક દાખલો પણ કર્યો. જનરલી છે આમાંથી અમનોન ખરા ખોટા થિયરી વગેરે પૂછાય છે બરાબર, દાખલાઓ મોટા છે પૂછાતા નથી. તો એ પ્રમાણેનું જેટલું આ ચેપ્ટરમાંથી આપણે પૂછાઈ શકે એવું હતું બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરી છે અને આ બધું તમારે લખાઈ જાય પછી તમારે છે એમસીક્યુ છે તમારી ચોપડીના પેજ નંબર 309 અને 10 પર 6 એમસીક્યુ આપેલા છે એ લખી લેવાના રહેશે. હેડિંગ તમારે આપવાનું રહેશે વિભાગ એ અથવા વિકલ્પો, જે પેજ નંબર છે એ 309 અને 10 પર છે 6 વિકલ્પો આપેલા છે એ વિકલ્પો તમારા છે એ લખવાના છે. વિકલ્પ લખી એટલે કે વિધાન લખી, જે જવાબ સાચો હોય એ બી સી કરી અને સાચો જવાબ જ લખવાનો છે. એવી રીતના બીજું 6 6 તમારે લખી લેવાના રહેશે. આ પ્રમાણે છે આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરી છે. ઓકે મિત્રો, થેન્ક યુ.